नमस्कार विद्यार्थी मित्रों, NMMS એટલે કે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ યોજના. તો મિત્રો, અમે જે NMMS ની પરીક્ષા છે તેના પર ફૂલ ઓન વિડિયો સિરીઝ બનાવી રહ્યા છીએ, જેના અંગે અમે મિત્રો તમને પહેલા પણ વાત કરેલી છે. તો મિત્રો, NMMS અંગે જે અમે ફૂલ વિડિયો સિરીઝ બનાવી રહ્યા છીએ તેના દરેકે દરેક વિડિયો તમને અમારી યુટ્યુબ ચેનલના NMMS નું જે પ્લેલિસ્ટ બનાવેલું છે તેના પર અવેલેબલ થઈ જશે. તો મિત્રો, પ્લેલિસ્ટના દરેકે દરેક વિડીયો જોવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમે NMMSની પરીક્ષા ખૂબ જ સારા માર્ક્સે પાસ કરી અને 48,000 રૂપિયા સ્કોલરશિપ મેળવી શકો. તો ચલો મિત્રો, આપણે આ વિડીયોમાં જે અગત્યના મુદ્દા અંગે વાત કરવાની છે તેની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, NMMSની પરીક્ષાનો વિભાગ A એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટી, જેને આપણે MAT નામે ઓળખીએ છીએ. હવે મિત્રો, આપણે આગળ જે અગાઉના વિડીયોમાં શ્રેણી વિશે કેટલીક સમજ મેળવી હતી, જો મિત્રો તમે તે વિડીયો જોવાનું ચૂકી ગયા હોય તો તેની લિંક તમને આઈ કેપ્શનમાં અવેલેબલ થઈ જશે, અથવા તો મિત્રો અમે તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે. આ સિવાય મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ પર અમે NMMSની પરીક્ષાને લગતું એક અલગથી પ્લેલિસ્ટ બનાવેલું છે. તો મિત્રો, તમે પ્લેલિસ્ટની મદદથી પણ અમારી જે વિડીયો સિરીઝ બનાવીએ છીએ તેના દરેકે દરેક વિડીયો ખૂબ જ સરળતાથી જોઈ શકશો. તો ચલો મિત્રો, આ વિડીયોમાં આપણે જે શ્રેણી વિશે વધુ સમજ મેળવવાની છે તેની શરૂઆત કરીએ. તો મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે જે શ્રેણીના નિયમો હતા તેમાંથી નિયમ 1 અને નિયમ 2 બંનેનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. આ વિડીયોમાં માત્ર મિત્રો આપણે જે નિયમ 3 છે તેનો અભ્યાસ કરવાનો છે. તો ચલો મિત્રો, શ્રેણીનો નિયમ 3 શું છે તેની સમજ મેળવીએ. તો જુઓ મિત્રો, નિયમ 3 શું છે? બાદબાકી ગુણધર્મ સાથે સંકળાયેલી શ્રેણી. એટલે કે કોઈ શ્રેણી હશે જેમાં બે પદો વચ્ચે કોઈ બાદબાકીનો કોઈ સરખો તફાવત હશે, આવું આપણે સમજી લેવાનું. હવે આ જે મિત્રો નિયમ 3 છે આપણો, તેને કેટલાક વિવિધ ભાગો સ્વરૂપે ઉદાહરણ સાથે અહીં સમજાવેલ છે. તો આપણે દરેક ભાગની ઉદાહરણ સાથે સમજ મેળવીએ. તો અહીં મિત્રો આપણો પ્રથમ ભાગ શું છે, જુઓ. સમાન અંકવાળી સંખ્યા બાદ કરવી, એટલે કે જે આપણને કોઈ શ્રેણી આપેલી હશે તેમાં સમાન તફાવત હશે. હવે આપણે આ જે બીજો જે નિયમ 3 છે તેનો ભાગ છે તેનું ઉદાહરણ જોઈએ. તો જુઓ, 66, 60, 54, 48 અને છેલ્લું પદ મારે શોધવાનું છે. તો હવે આપણે શું કરીએ, જુઓ 66 અને 60 વચ્ચેનો તફાવત કેટલો છે પહેલાં એ જુઓ. તો 66 અને 60 વચ્ચે 6નો તફાવત, 60 અને 54 વચ્ચે કેટલો તફાવત 6નો, 54 અને 48 વચ્ચે કેટલો તફાવત 6નો. તો હવે મારે જે 48 પછીનું પદ જે શોધવાનું છે તે પદ શું હશે તે વિચારો તમે. અહીં દરેકમાં 6-6નો તફાવત છે, એટલે કે 66થી 6 ઓછા કરીએ તો 60 આવે છે. તે જ પ્રમાણે 60માં 6 ઓછા કરીએ 54, 54માં 6 ઓછા કરીએ 48. તો હવે મારે જે છેલ્લું પદ શોધવાનું છે, તો હું 48માંથી 6 બાદ કરું અને મને જે સંખ્યા મળે તે આપણો શું થઈ જાય જવાબ. તો મારો જવાબ શું થશે, 42 જવાબ થશે. તો અહીં આપણે 48માંથી 6 બાદ કરીએ એટલે આપણો જવાબ આપણને 42 મળશે, જે આપણું છેલ્લું પદ થશે. હવે મિત્રો આપણે આમાં થોડા આગળ વધીએ. તો જુઓ, નિયમ 3 ને જે બીજું સમજાવતો એક બીજો ભાગ છે તે શું છે તે જોઈએ. તો ક્રમિક બેકી સંખ્યા અથવા એકી સંખ્યાનો ઘટાડો, એટલે કે કાં તો બે બે ઘટતા હોય કાં તો એક એક ઘટતો હોય. તો આ ભાગને આપણે ઉદાહરણથી સમજીએ. તો અહીં એક શ્રેણી આપેલી છે 48, 38, 30, 24 અને એક ભાગ શોધવાનું જે છેલ્લું પદ છે. તો હવે જુઓ, અહીં વિચારો કે 48માંથી હું કેટલા બાદ કરું તો મને 38 મળે, તો 10. 38માંથી કેટલા બાદ કરું તો મને 30 મળે, તો 8. 30માંથી કેટલા બાદ કરું 24 મળે, તો 6. હવે મારે છેલ્લું પદ જે શોધવાનું છે, તો હવે મારે 24માંથી હું કેટલા બાદ કરું તો મને છેલ્લું પદ મળે, એટલે આપણે બંને વસ્તુ શોધવી પડશે કે અહીં મારે કેટલા બાદ કરવાના અને કેટલા બાદ કરવાના એ સંખ્યા જો મને મળી જાય તો મને છેલ્લું પદ પણ મળી જશે. તો જુઓ, અહીં આપણે પહેલા 10 બાદ કર્યા, પછી 8 બાદ કર્યા, પછી 6 બાદ કર્યા. તો 10, 8, 6, હવે કઈ બેકી સંખ્યા આવે, 4. તો 10માંથી આપણે જે 24માંથી હું હવે 4 બાદ કરું અને મને જે સંખ્યા મળે, તો 24માંથી 4 બાદ કરીએ 20 મળ્યા, આ આપણું શું થઈ ગયા છેલ્લું પદ બની જાય. તો આપણો જવાબ શું આવશે,
20 આવશે, જે આપણું શ્રેણીનું છેલ્લું પદ હશે। હવે મિત્રો આપણે આમાં થોડા આગળ વધીએ। તો જુઓ અહીં આપણે સંખ્યામાંથી ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓના વર્ગ અથવા ઘન બાદ કરવા આવું આપણને આપેલું છે। એટલે હવે શું હશે, કોઈ શ્રેણી હશે તો કોઈ પ્રાકૃતિક સંખ્યાઓના વર્ગ બાદ થયેલા હશે અથવા તો ઘન બાદ થયેલા હશે। તો આવું આપણે સમજવાનું, આ જે બાબત છે તેને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ। તો અહીં મને એક શ્રેણી આપેલી છે 78, 77, 73, 64, 48 અને મને છેલ્લું પદ શોધવાનું કહેલું છે। હવે મિત્રો જુઓ, ખાસ ધ્યાન આપજો, અહીં આપણે શું કરીએ છીએ, હું 78 માંથી 77 બાદ કરું તો મને 1 મળે છે, એટલે કે -1। અહીં 1નો તફાવત છે, પણ આપણે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીએ એટલે 78 - 77 મળ્યા કેટલા, આપણને 1 મળ્યો। તે મુજબ 77 - 73 મળ્યા કેટલા, 4। આ રીતે આપણને મિત્રો 1, 4, 9 અને 16 મળે છે। હવે આપણે શું જોવાનું, આ જે 1 મળ્યો તે કોનો વર્ગ છે, તો 1નો વર્ગ। 4 મળ્યા કોનો વર્ગ, 2નો વર્ગ। 9 મળ્યા કોનો વર્ગ, 3નો વર્ગ। 16 મળ્યા 4નો વર્ગ, એટલે કે પહેલા 1નો વર્ગ મળ્યો, પછી 2નો વર્ગ મળ્યો, પછી 3નો વર્ગ મળ્યો, પછી 4નો વર્ગ, તો હવે શું હોય, 5નો વર્ગ। તો અહીં આપણે સરળતાથી સમજી શકીએ કે 48માંથી હવે મારે જે કેટલા બાદ કરવાના, તો 5નો વર્ગ બાદ કરવાનો, કારણ કે અહીં આપણે 78માંથી 77, તો 1નો તફાવત એટલે 1નો વર્ગ બાદ કર્યો છે। 77માંથી 73, 4 બાદ કર્યા જે શું છે, 2નો વર્ગ, એટલે કે 2નો વર્ગ બાદ કર્યો છે, પછી 3નો વર્ગ બાદ કર્યો છે, પછી 4નો વર્ગ બાદ કર્યો છે, તો હવે આપણે શું બાદ કરવાનું, 5નો વર્ગ। તો હું 48માંથી 5નો વર્ગ 25 બાદ કરું, મને જવાબ મળે છે 23। તો આપણું જે આ ખૂટતું પદ છે તે શું થશે, 23 થશે। હવે મિત્રો આવું જ એક આપણે બીજું એક ઉદાહરણ જોઈએ। તો જુઓ આમે જે આમાં આપણે થોડા આગળ વધીએ। તો મિત્રો આપણું ઉદાહરણ 2 છે। હવે મેં તમને અગાઉ કહ્યું હતું કે જ્યારે ઘણી મોટી સંખ્યાઓ તમને દેખાતી થઈ જાય ત્યારે તમારે વર્ગની જગ્યાએ મગજમાં ઘન છે તેવો ખ્યાલ લાવવાનો, કે ઘન જોઈ જોવાના કે કેટલા ઘન મળે છે। તો જુઓ 330, 329, 321, 294 અને મારે છેલ્લું પદ શોધવાનું છે। તો 330 અને 329 કેટલો તફાવત, 1નો। હવે 1નો ઘન શું થાય મિત્રો, 1। 329, 321 તફાવત 8નો, 6નો ઘન થયો, 2નો ઘન થયો, આ 1નો ઘન, આ 2નો ઘન થયો। 321, 294 તફાવત કેટલો, 27, 6નો ઘન થયો, 3નો ઘન, એટલે કે પહેલા 1નો ઘન બાદ કર્યો, પછી 2નો ઘન બાદ કર્યો, પછી 3નો ઘન બાદ કર્યો। તો હવે મારે જે 294 પછીનું પદ શોધવું છે તો તેના માટે મારે શું કરવું પડે, 4નો ઘન બાદ કરવો પડે, અને 4નો ઘન આપણને ખબર છે કેટલો થાય, 64। તો હવે આપણે જે છેલ્લાથી આગળનું જે 294 પદ છે તેમાંથી 64 બાદ કરીએ તો મને જે જવાબ મળે તે આપણું છેલ્લું પદ થઈ જાય। તો અહીં આપણે 294 માંથી 64 બાદ કરીએ એટલે 230 મળે છે। તો મિત્રો આપણું જે છેલ્લું પદ છે તે શું થશે, 230। તો ચલો મિત્રો હવે આપણે આમાં થોડા આગળ વધીએ। તો જુઓ મિત્રો અહીં જે એક બીજો ભાગ છે જે નિયમ 3ને સમજાવે છે તે કયો છે, તો જુઓ ક્રમિક એકી અથવા બેકી સંખ્યાઓના વર્ગમાં ઘટાડો, એટલે કે કાં તો એકી સંખ્યાઓના વર્ગમાં ઘટાડો થતો હશે કાં તો બેકી સંખ્યાઓના। તો આ ભાગને એક સમજાવતી એક ઉદાહરણ લઈએ। તો શ્રેણી આપેલી છે 222, 221, 212, 187, 138 અને છેલ્લું પદ આપણે શોધવાનું છે। તો જુઓ 222 અને 221 શેનો તફાવત, 1નો તફાવત, શેનો વર્ગ છે, 1, 1નો વર્ગ। 221, 212 9નો તફાવત, શેનો વર્ગ છે, 3નો વર્ગ। 212, 187 કેટલો તફાવત, 25, શેનો વર્ગ છે, 5નો વર્ગ। 187, 138 કેટલો તફાવત, 49, શેનો વર્ગ છે, 7નો વર્ગ। હવે અહીં તમે જોઈ શકો છો 1નો વર્ગ, 3નો વર્ગ, 5નો વર્ગ, 7નો વર્ગ, એટલે કે આ બધી કેવી સંખ્યાઓ છે, એકી સંખ્યાઓ। તો હવે મને કહો કે 7 પછીની એકી સંખ્યા કઈ આવે, તો 9 આવે।
તો મારે છેલ્લું પદ જે શોધવું છે એમાં હું 138 છે છેલ્લાથી આગળનું પદ, તો હું 9નો વર્ગ બાદ કરું એટલે કે 81 બાદ કરું તો મને જે જવાબ મળે, અહીં આપણને જવાબ 57 મળશે, તે આપણું શું થઈ જશે, છેલ્લું પદ થઈ જશે। એટલે કે આપણો જે છેલ્લું પદ છે કયો જવાબ આવશે, 57 જવાબ આવશે। તો મિત્રો આપણે જે શ્રેણીનો નિયમ 3 હતો કે બાદબાકી ગુણધર્મ વાળી જે સંખ્યાઓની જે શ્રેણી હતી તે અંગેની આપણે વાત કરી। હવે મિત્રો આપણે જે આગળના વિડીયોમાં શ્રેણીનો નિયમ 4 છે તેના અંગે ચર્ચા કરીશું। તો મિત્રો અમે આશા રાખીએ છીએ કે અમારા દ્વારા બનાવેલો વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે અને તમે તમારા મિત્રોમાં પણ વધુને વધુ શેર કરશો, જેથી દરેક બાળક NMMSની પરીક્ષા ખૂબ જ સારા માર્કસે પાસ કરી શકે અને 48,000 રૂપિયા સ્કોલરશીપ મેળવી શકે। તો ચલો મિત્રો હવે આપણે મળીશું આગળના વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।